અને આગળ વાત કરીએ પાલનપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. બ્રાહ્મણપાસ મફતપુરા આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બનાસકાંઠામાં હવે મેઘરાજા મહેરબાન થયા છે. પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગતરોજથી વરસી રહ્યો છે. તો ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે. રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે થઈ રહ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં વહેલી સવારથી જ મેઘરાજની ધમાકેદાર બેટિંગ જામી છે. મહત્વની વાત છે કે છેલ્લી 20 મિનિટથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મેઘરાજે ધમાકેદાર ધમાટી બોલાવી છે અને પાલનપુરના અનેક વિસ્તારો છે કે જેને મેઘરાજે પાણી પાણી કરી દીધા છે. અત્યારે હું પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં ઊભો છું ને આપને વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યો છું કે છેલ્લી 20 મિનિટથી જે પ્રકારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને આ ધોધમાર વરસાદને પગલે પાલનપુરના અનેક માર્ગો છે તે પાણી પાણી થયા છે. અત્યારે જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો માર્ગો ઉપર જે પ્રકારે પાણી ભરાયા છે. પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો હોય બ્રાહ્મણવાસ મફતપુરા આંબાવાડી પાણી પાણી થયા છે. મહત્વની વાત છે કે છેલ્લી 20 મિનિટથી જે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને વરસાદને પગલે પાલનપુરની આ સ્થિતિ થઈ છે. અત્યારે જે પ્રકારે છેલ્લી 20 મિનિટના વરસાદમાં આજે પાલનપુરને મેઘરાજે પાણી પાણી કરી દીધું છે. મહત્વની વાત છે કે હજુ તો સામાન્ય વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જ જે પ્રકારે શહેરની આ સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ આગામી સમયમાં વધુ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે જો વધુ વરસાદ થાય તો શહેરની સુસ્થિતિ જાય તે વિચારી શકાય છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.